વાત સૌથી પહેલા નવસારીની કરીએ નવસારીના લોકો માટે રાહતના સમાચાર છે પૂર્ણા નદીના પાણી ઓસરી ચૂક્યા છે જી હા પૂરના પાણી ઓસર્યા અને નવસારીમાં પૂર્ણા નદીની સપાટી ઘટીને હવે એકવીસ ફૂટે પહોંચી ચૂકી છે નવસારી અને જલાલપુરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે મહત્વનું છે કે છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત વરસાદને પગલે પૂર્ણા નદીના પાણી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા હતા ખેતરો જળ થયા હતા ગામે ગામ પાણીમાં ગરકાવ થયા હતા કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તો કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેવા પણ સામે આવ્યા હતા જોકે હવે નવસારીના લોકો માટે રાહતના સમાચાર કારણ કે ધીરે ધીરે હવે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને પૂર્ણા નદીની સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે પૂર્ણા નદીના પાણી ગામમાંથી ઓસરી રહ્યા છે અને સપાટી હવે ઘટીને એકવીસ ફૂટે પહોંચી ચૂકી છે જો કે નવસારી અને જલાલપુરની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી પૂરની પરિસ્થિતિને પગલે પરંતુ અત્યારે રાહતના સમાચાર એ છે કે પૂરના પાણી હવે ઓસરી રહ્યા છે અને ધીરે ધીરે હવે જનજીવન સામાન્ય થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે દ્રશ્યો સ્ક્રીન ઉપરથી સામે આવ્યા છે જ્યાં સ્થાનિકો હવે પોતાના કામ ધંધામાં લાગ્યા છે તેવા દ્રશ્યો અને હાલ તો જે પ્રકારે પૂર બાદની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે પૂર તો આવીને ગયું તેવું લાગે છે પરંતુ કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે લોકોના ઘરોમાં જે પાણી ઘૂસ્યા હતા માલસામાનને મોટા પાયે ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું તેના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે લોકો સાફ સફાઈમાં જોડાઈ ગયા છે નવસારી શહેરને પૂર્ણા નદીના નિર્મણ નીળે ઢંઢોળી નાખી હતી જેના કારણે વિનાશ વેરાયો હતો સમગ્ર નવસારી શહેરનો જે કે ચાલીસ ટકા જેટલો વિસ્તાર હતો એ પાણીમાં ધમરોળાયો હતો અને સમગ્ર નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા આજે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ આજ વિસ્તાર વિસ્તારના દ્રશ્યો છે જ્યાં અમે ગળા સુધીના પાણી પહોંચીને લોકોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર આજે ખાડા વિસ્તાર છે ભેસત ખાડા વિસ્તાર નવસારી શહેરમાં સૌથી પહેલાં પાણી ભરાતા હોય દ્રશ્યો આજે દ્રશ્યો દેખાયા સમગ્ર મોહલ્લો આ વિસ્તારમાં છ ફૂટથી લઈને આઠ ફૂટ સુધીના પાણી ભરાયા હતા અને હવે આજે પાણી ઓસર્યા પછી લોકો કવાયતમાં જોતરા છે આ કેટલું પાણી હતું આજે શું સ્થિતિ બસ છે સાત ફૂટ ગરમે છે આજે સવારે રાતને એક વાગે ઉઠાઈ અમે એક વાગેના દોઢ વાગે સાફ સફાઈ કરતા છે સવાર થઈ ગયા સાફ કરતા કરતા આખી રાત ઉજાગડો જ છે અમારો ને પાણી બહુ જ બહુ છૂટું કેટલું નુકસાન થયું છે નુકસાન તો બધું બહુ બધું ખલાસ થઈ ગયું છે બહુ તરતું રહે બધું પીંજાઈ ગયું ને અવર નિમિત્ત પર પાણી આવી ગયા એના કારણે બહુ બધું નુકસાન થઈ ગયું છે ઘરમાં ને આખી રાત ઉજાગણા બધું સામાન ઘર સાફ સફાઈ કરતા છે ને આ બરૂ તો ખાસ કરીને આજે એ દ્રશ્યો છે જ્યાં અમે ગળા સુધી પાણીમાં આવીને લોકોની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો તે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નુકસાનીના દ્રશ્યો છે સમગ્ર સામાન છે પલ્ડીને જે કંઈક ભીનું થઈ ગયો છે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ વિસ્તારમાં અમે આવ્યા હતા ગઈકાલે અને એ જ વિસ્તારમાં આજે પાણી ઓસર્યા પછીની જે આ સમગ્ર કવાયત છે એ દેખાઈ રહી છે સમગ્ર મોલાના લોકો કામગીરીમાં જોતરાયા છે આજે દ્રશ્યો છે ભેસત ખાડા વિસ્તારના દ્રશ્યો છે ભેસત ખાડા વિસ્તારનો આ મંદિર છે પણ થોડુંક દેખાતું હતું અલગ વિસ્તારોમાં બતાવવા માંગીશ કે આ જ એ વિસ્તાર છે કે જ્યાં લોકો ગત રોજ સમસ્યાનો સામનો કરવા માટે મજબૂર બન્યા હતા નવસારીના કેટલાક લોકો સાથે વાત કરીશું કેટલું પાણી હતું અને આજે શું સ્થિતિ આજે સારું છે પાણી તો બહુ વધારે હતા એરો દેખાય પાણી અહીંયા તો ડૂબી જવાય એવી પરિસ્થિતિ હતી નુકસાની તો ઘરનું બહુ ઘણું બહુ નુકસાન છે બીજ બીજ બધું પડી ગયેલું છે હવે ચાલુ કરે ત્યારે જ ખબર પડશે તો તો ખ્યાલ આવે ને એમ જ પાવર શરૂ થઈ ગયો છે ઘરના જે ઇલેક્ટ્રિક જે ઇક્વિપમેન્ટ હતા એ પણ પલળી ગયા છે સમગ્ર વિસ્તાર છે આજ વિસ્તારમાં અમે ગઈકાલે ફર્યા હતા અને ગળા સુધીના પાણી બતાવ્યા હતા એ જ સ્થિતિ હાલ જોઈ શકાય છે કે પાણી ઓસરી ગયા છે પરંતુ જે ગંધવાડની જે સ્થિતિ છે એ વહેલી તકે સાફ કરવામાં આવે નહીં તો રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે ખાસ કરીને મહત્વની વાત એ છે કે રોગચાળો ઓસરી જે કઈક વકરે એના પહેલા તંત્ર કામે લાગે અને લોકોને જે કઈક રોગચાળાથી મુક્તિ અપાવે એવી માંગ લોકો કરી રહ્યા છે તો આપણે દ્રશ્યો જોયા આ એ જ વિસ્તાર હતા જ્યાં ગઈકાલે ગળા ડૂબ પાણી ભરાયા હતા અને ગળા ડૂબ પાણીમાં ટીવી નાઇનને ત્યાં રિપોર્ટિંગ પણ કર્યું હતું આજે આ વિસ્તારમાં ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે પરંતુ ખરી હાલાકી તો લોકોને હવે શરૂ થઈ છે કારણ કે જે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે ચો તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને અત્યારે એ વચ્ચે સ્થાનિકો સફાઈ કરતા પણ દેખાયા